ચાર્યાન પ્રણમામ મુહુર્મુહુ. અનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે. નમઃં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકય. ચક્ષુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાભિષાયિનં લક્ષ્મીસહસ્રલીલાવિસેવ્યમાનં કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 શિવેસ્તથા ષડ્ભિર્વિરાજતે યોષૌ પંચધારવે. વેદની અંદર બે વિરોધી જો વચનો આવતા હોય તો એનો પરિહાર કેમ કરવો? એટલે જ્યાં જ્યાં વિરોધાભાસ લાગતો હોય તો એનો પરિહાર કેવી રીતે કરવો? દરેક શાસ્ત્રની જોવાની પદ્ધતિ એ જ છે કે એમાં એક વચન ક્યાંયથી લઈ લ્યો અને એનાથી વિરોધી વચન પણ બીજે ક્યાંક આવતું હોય, તો બે વચન પરસ્પર વિરોધી મળતા હોય તો પછી એનો સમન્વય કરીને એની એક વાક્યતા કરીને નિર્ણય કરવાનો હોય છે. એટલે મન માટે એમ આવે છે કે ભાઈ તત્વકોટી આપણે જોયું, સ્વરૂપ કારણકોટી, તો કારણકોટીમાં પણ મન છે અને એ પાછું મન જે છે અહંકારથી પ્રકટ થાય છે. મહત્તત્વ અહંકાર, અહંકાર સાત્વિક અહંકારમાંથી મન પ્રકટ થાય છે. અને પાછું વેદમાં એમ પણ આવે છે કે અન્નથી મન સર્જાય છે. તો આ બે વિરોધી વચન થયા કે એક તો અહંકારથી મન અને અન્નથી મન, તો અન્નથી પણ મન સર્જાય છે. એ બે વિરોધી વચન થયો તો એ હવે આમ આ વિરોધનો પરિહાર કેમ કરવો એની આ કારિકા છે કે આ વિરોધનો પરિહાર કેવી રીતે કરવો. એવમ કાર્યરૂપમ નિરૂપ્ય વેદ વિરોધ પરિહારાર્થમ આહ મનશ્ચાન્નમયમ ઇતિ. કાર્યરૂપનું આગળ જે નિરૂપણ, બધા કાર્ય સ્વરૂપનું નિરૂપણ કર્યું આપણે જોઈએ છીએ. પ્રમેય પ્રકરણની અંદર મૂળ સ્વરૂપ કોટી, કારણકોટી અને કાર્યકોટી એ ત્રણ કોટી છે. એમાં કારણકોટી તત્વોનું વર્ણન છે અને કાર્યકોટીમાં બધા ઘટપટાદી બધા જ અનંત કાર્યો, સ્વરૂપ કોટીમાં સચ્ચિદાનંદ બ્રહ્મ અને કાળ કર્મ સ્વભાવ એ સ્વરૂપ કોટીમાં આવે. કાળ કર્મ સ્વભાવ હવે મનશ્ચાન્નમયમ વેદે તદસ્માકમ અથાપી વા પોષિતત્વાત તદ અન્નેન તદરૂપેણ ઉપવર્ણ્યતે. આપણું જે મનનું જે અન્નમય મન જે છે એ આપણું મન, તત્વકોટીમાં રહેલું મન નહીં. તત્વકોટીમાં જે રહેલું મન છે એ તો અહંકારથી, સાત્વિક અહંકારથી પ્રગટ થાય. આપણા જે અન્નમય જે મન કીધું છે કે અન્નથી મન સર્જાય છે, ગુજરાતીમાં કહેવત છે જેવું અન્ન તેવું મન. એટલે અન્નનો એક સૂક્ષ્મ ભાગ મન તરીકે સર્જાતો હોય છે, જેવું અન્ન તેવું મન. તો અન્નથી મન સર્જાય છે વેદમાં પણ કહેલું છે. પણ એ મન કયું? તત્વકોટીમાં કે કારણકોટીમાં રહેલું નહીં પણ કાર્યકોટીમાં આપણું મન. તો મનશ્ચા અન્નમયમ વેદે તદ અસ્માકમ અથાપી વા પોષિતત્વાદ તદ અન્નેન તદરૂપેણ ઉપવર્ણ્યતે. અને એ અન્નથી એનું પોષણ થાય છે એટલે અન્ન અન્નથી સર્જાણું એમ કહેવાય છે. કારણ કે એ મનનું પોષણ પાછું અન્નથી થાય છે એટલે અન્નમય કીધું છે એને. અન્નમયમ હિ સૌમ્ય મન આપોમય પ્રાણ તેજોમયી વાક ઇતિ શ્રુતે હે. અન્નમયમ હિ સૌમ્ય મન, સૌમ્ય મન અન્નમય છે, આ મન છે અન્નમય છે. કારણ કે મનનું પોષણ અન્નથી થાય છે એટલે મહાપુરુષ કહે છે પોષિતત્વ તદ અન્નેન તદરૂપેણ ઉપવર્ણ્ય તે. અન્નથી મન સર્જાતું નથી પણ એનાથી પોષણ થાય છે. જેમ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આવે છે કે મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિહિ વત્સા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયન નિશ્ચય. તો ભગવાનના મનમાંથી પ્રકટ થયું
ભગવાનના શ્રીઅંગમાંથી પ્રકટ થઈ, વાણીથી પ્રકટ થયા. તો એનો મતલબ ત્યાં પણ એ સમજો ને, પ્રકટ થયાનો અર્થ શું છે કે એનો કંટ્રોલ પ્રભુ જે છે એ મન, વાણી અને સ્વરૂપથી કરે છે, નિયમન કરે. પ્રકટ તો આખો સ્વર્ગમાં કોઈ મનથી પ્રકટ થયા એ અલગ સૃષ્ટિ, પછી વાણીથી અલગ પ્રકટ થઈ અલગ સૃષ્ટિ, એવું તો સૃષ્ટિના સ્વર્ગમાં તો અલગ અલગ જીવ પ્રકટ થયા. જીવ બધા જ ભગવદ અંશ રૂપવાળા છે અને બધા જ જીવ એક રીતે જ પ્રકટ થાય છે. એમાં દરેકનું અલગ અલગ પ્રાકટ્યનું વર્ણન કંઈ મળતું નથી. તો મહાપ્રભુજી આમાં આજ્ઞા કરે છે કે મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિહિ વત્સા વેદ વાર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. એનો અર્થ એનું નિયમન જે છે, તત્ત સૃષ્ટિનું નિયમન પ્રભુ શ્રિયંગથી કરે, કોઈનું મનથી કરે, કોઈનું વાણીથી કરે. એટલે એને એમ કહેવાય છે કે એનાથી સૃષ્ટવાન, એટલે એના માટે, વાણી માટે, વાણીથી નિયમિત કરવા માટે સર્જાયા છે. એ વર્ણનો પ્રકાર છે. ત્યાં અલગ અલગ સર્જન નથી થયું સૃષ્ટિનું, અલગ અલગ રીતે પ્રભુ સર્જન કરે છે એમ માનવાની જરૂર નથી. એમ અહીં પણ અન્નનું સર્જન નથી થતું પણ પોષણ થાય છે. અન્નથી મન સર્જાતું નથી પણ એનાથી પોષિત થાય છે, મનનું પોષણ થાય છે. આપણી અંદર રહેલા મનનું અન્નથી પોષણ થાય છે એટલે આપણે સર્જાયું એમ કહે છે. એટલે મહાપ્રભુજી એ બતાવે છે મનસ્ચન્નમયમ વેદે. શાસ્ત્રમાં અમુક વિધાન આપણે જો બરાબર એની પરિભાષાને સમજીએ નહીં, એની રીતને ન સમજીએ તો આપણને એમાંથી કંઈક ઉલટો અર્થ કંઈક થઈ જતો હોય છે. ઘણી વાર જેવી રીતે આચાર્ય દેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિદેવો ભવ, આ જે દેવ શબ્દ જો વાપરવાનું જે છે એનો મતલબ એમ નહીં કે માતા દેવ છે એટલે દેવને ન ભજવું. અરે ભાઈ, દેવને ભજો એની ફિલિંગ તમને માતામાં આવવી જોઈએ, હે એ પિતામાં પણ આવી જાય. મૂળ તો એ દેવ પ્રત્યેનો ભાવ તમારો હોય, એ ભાવ તમારો માતામાં પણ આવે, પિતામાં પણ આવે, અતિથિમાં પણ આવે, બધામાં આવે, આચાર્યમાં પણ આવે. તો આચાર્ય દેવો ભાવ કહી દીધો એટલે બસ, આચાર્ય સાક્ષાત ભગવાન. અરે ભાઈ, ભગવાનને તમે માનો અને આચાર્યને ભગવાન શું કામ કહેવામાં આવે છે કે ભગવાન સુધી પહોંચાડનારા છે એટલે આચાર્ય ભગવાન. આચાર્ય પોતે ભગવાન એટલે કે એ ભગવાનની જેમ નહીં, પણ આચાર્યનું કાર્ય શું છે, જેમ મનુસ્મૃતિમાં કીધું છે કે ગુરુને બ્રહ્મની મૂર્તિ કહેવામાં આવી છે. સાક્ષાત વેદ મૂર્તિ છે ગુરુ, તો વેદ છે ગુરુ, પણ વેદના ભણાવવાવાળા છે એટલે વેદ મૂર્તિ છે, કે એનાથી વેદનું શિક્ષણ પ્રાપ્ત થઈ રહે છે એટલે અમારી માટે વેદ મૂર્તિ ગુરુ જે છે બ્રહ્મ મૂર્તિ છે સાક્ષાત. પણ વેદ બોલતા હોય તો ખાલી બ્રહ્મ મૂર્તિ નહીં, ખાલી મૂર્તિ હોય તો વેદ ન નીકળતો હોય તો, ગુરુના મુખમાંથી વેદ ન નીકળતો હોય તો બ્રહ્મ મૂર્તિ ક્યાંથી થઈ ગયું? આપણે શું કે ગુરુ બધી બ્રહ્મ મૂર્તિ બોલે કે ન ચાલે? મનુસ્મૃતિમાં એમ કીધું છે કે બ્રહ્મ મૂર્તિ એટલા માટે કે એને જોઈને જ આપણને વેદ યાદ આવવા માંડે, એટલું ભણાવે વેદ કે એને જોઈને તો આપણને વેદ યાદ આવે કે એના મુખમાંથી આ વેદમય છે ગુરુ. તો આપણે એવું માની લીધું કે ગુરુ બ્રહ્મ મૂર્તિ થઈ ગઈ, બ્રહ્મ મૂર્તિ એટલે સાક્ષાત બ્રહ્મ છે ગુરુ. પણ મનુસ્મૃતિ સ્પષ્ટ એમાં લખે છે કે ભાઈ વેદને ભણાવે છે એટલે બ્રહ્મ મૂર્તિ છે, વેદને ભણાવવાને માટે એને બ્રહ્મ કીધા છે, કારણ કે બ્રહ્મ એટલે વેદ. તો વેદ મૂર્તિ છે એટલે શું કામ કે વેદને ભણાવે છે, વેદને ભણાવે નહીં તો બ્રહ્મમૂર્તિ ગુરુ કેમ કહેવાય? આ આપણી સમજ નથી, કારણ કે શાસ્ત્રમાં આપણે બ્રહ્મમૂર્તિ કહી દીધી એટલે સાક્ષાત બ્રહ્મ છે. આપણે આખ્યાનકાર જેમ કહે છે એ તો શ્રી મહાપ્રભુજી માટે તો બરાબર છે કે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુદ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, તો એ સાક્ષાત એ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુદ છે. પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુદ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, એનો અર્થ પણ શું થાય કે પુરુષોત્તમ છે આ પૂર્ણ બ્રહ્મ છે, એ પૂર્ણ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન આપનારા છે એટલે પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણ બ્રહ્મ શું છે? આ છે. મહાપ્રભુજી બતાવે છે કારણ કોટી, કાર્ય કોટી, સ્વરૂપ કોટી, એ શ્રી મહાપ્રભુજી બોધ કરી રહ્યા છે એટલે પૂર્ણ બ્રહ્મ. પુરુષોત્તમની લીલાનો સુંદર ગુસાઈજી બોધ કરી રહ્યા છે એટલે પુરુષોત્તમ. આપણે કૃષ્ણને છોડી દઈએ, ગુસાઈજીને બોજો, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલના. અરે ભાઈ, એનો એક આચાર્ય રૂપથી પણ પુરુષોત્તમને લીલાને બતાવે છે, એના વાણીમાં એના વ્યવહારમાં સતત પુરુષોત્તમ રહેલા છે એટલે એ પુરુષોત્તમ. આખ્યાનકાર છેલ્લે પણ કહે છે શ્રી ગોપીનાથજી સુહામણા નવજલ ઘનતનુ ભાણ રે રસના, સુખદાતા લઘુભ્રાતના પૂરણ પુરુષ પ્રમાણ રે રસના. સુખદાતા લઘુભ્રાતના પૂરણ પુરુષ પ્રમાણ રસના, એટલે કે પૂરણ પુરુષ કીધા પણ પ્રમાણરૂપ કીધા ને, એટલે ગોપીનાથજી પ્રમાણ, ગુસાઈજી પ્રમેય. પણ જીવનજી મહારાજની ટીકા જોઈએ તો જીવનજી મહારાજ શ્રી મુંબઈ મોટા મંદિરવાળા શ્રી જીવનજી મહારાજ એમ કહે છે કે પૂરણ પુરુષ એવા કૃષ્ણ
એને શાસ્ત્રના પ્રમાણથી સિદ્ધ કરનારા શ્રી ગોપીનાથ છે. એટલે પૂર્ણ પુરુષ પ્રમાણ રે રસના. જે મનુસ્મૃતિનો જે એક્ઝેક્ટ જે અર્થ ગુરુ માટે છે, બ્રહ્મમૂર્તિ માટે છે, એ જ પેટર્નમાં અહીં લખાયેલું છે કે પૂર્ણ પુરુષ પ્રમાણ રે રસના. આપણો વલ્લભાખ્યાન એવો ગ્રંથ છે કે ગુજરાતીમાં લખાયો છે અને સંસ્કૃતમાં ટીકા લખાણી છે. બાકી સંસ્કૃતના ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર થાય, તો વલ્લભાખ્યાન એવો ગ્રંથ છે આપણો ગુજરાતીનો, એનું ભાષાંતર સંસ્કૃતમાં થયું છે. એટલે એની ટીકાઓ સંસ્કૃતમાં છે, બ્રજભાષામાં છે, સંસ્કૃતમાં ટીકા છે આ ગ્રંથની. વાત છે ગુજરાતીની, તો ગુજરાતીની વાતે આપણને સમજાતી નથી, કારણ કે શાસ્ત્રની જે પેટર્ન મનુસ્મૃતિમાં દેખાય છે એ જ પેટર્નમાં અહીં આખ્યાનકાર પણ એમ કહે છે કે શ્રી ગોપીનાથજી સ્વામણા નવ જલ ઘન તનુ ભાણ રે રસના સુખદાતા લઘુ ભ્રાતના પૂર્ણ પુરુષ પ્રમાણ રે રસના. પૂર્ણ પુરુષ એટલે શ્રી કૃષ્ણ, ગોપીનાથજી નહીં. ગોપીનાથજી પૂર્ણ પુરુષ નહીં, પૂર્ણ પુરુષ શ્રી કૃષ્ણ. એને પ્રમાણોથી સિદ્ધ કરનારા ભાગવત ગીતા વેદ તત્વસૂત્ર એનાથી કૃષ્ણને પૂર્ણ પુરુષ તરીકે સ્થાપનારા શ્રી ગોપીનાથજી, આવો અર્થ કર્યો છે. તો જ્યાં જ્યાં આવો અર્થ આપણને મળે ત્યારે આપણે એ સમજવાની આવશ્યકતા છે. ઘણી વખત એને કઈ રીતે કહેવામાં આવ્યું છે એ જ રીતે એને સમજવું જોઈએ. જે બ્રહ્મમૂર્તિ જે છે એ વેદ ભણાવે છે એટલે બ્રહ્મમૂર્તિ છે, કારણ કે વેદ આપણે એની પાસેથી જ જાણ્યો, એની પાસેથી સમજીએ, એની પાસે જ ભણીએ વેદને. તો એ વેદમૂર્તિ છે અમારી માટે, ગુરુ જે છે એ વેદમૂર્તિ છે. એવું મનુસ્મૃતિમાં ગુરુ માટે લખ્યું છે, બ્રહ્મમૂર્તિ કીધું છે કે વેદની, કારણ કે વેદને ભણાવે છે એટલે. એની ટીકાકાર એમ કહે છે, મનુસ્મૃતિના ટીકાકાર, એ ટીકાકાર જે મનવાર્થ બોધની ટીકા જે છે એની મનુસ્મૃતિની, એમાં આ અર્થ બહુ સરસ રીતે સમજાયો છે કે આ શું કામ કીધું આમ. મનવાર્થ બોધિની જે ટીકા જે છે એમાં કુલ્લુક ભટ્ટ એની ટીકા છે મનુસ્મૃતિની. પણ ત્યાં મને બરાબર આ વાત લાગી કે એ જ મહાપ્રભુ જ્યાં કહે છે અનથી મન સજાણું, એટલે મન કાંઈ અનથી બન્યું નથી, મન તો પેલા હોય જ ને, પણ એનું પોષણ થઈ રહ્યું છે એટલે એને અન્નમય કીધું છે. મનસ્ચા અન્નમયમ વેદે તદસ્માકમ અથા પીવા પોષિતત્વાત, પોષિતત્વાત એનું પોષણ થાય છે એટલે, પોષિતત્વાદ અન્નેન તદ અન્નેન તદરૂપેણ ઉપવર્ણ્યતે. એ અન્નનું પોષણ થવાથી એને અન્નમય કહેવામાં આવ્યું છે. અન્નમયમ હિ સૌમ્ય મન આપોમય પ્રાણ તેજોમય વાગ. અન્નમય જે હે સૌમ્ય, અન્નમય મન છે, આપોમય પ્રાણ છે, તેજોમય વાણી છે. અને આપણે વાણીના અગ્નિ સ્વરૂપ મહાપ્રભુજી કહે છે, વાક્પતિ કહે છે, કારણ કે વાણી અગ્નિરૂપ છે, વાણી જ અગ્નિરૂપ છે. અને આપણે મહાપ્રભુજીને વાક્પતિ કહીએ છીએ, અગ્નિ સ્વરૂપ કહીએ છીએ, એનું તાત્પર્ય પણ તેજોમય વાક, વાક્પતિ છે એટલે હા વાણીના દેવતા અગ્નિ છે પાછા. એ જ રીતે મહાપ્રભુજી પણ વાણીના દેવતા છે એટલે અગ્નિ, અગ્નિમય છે વાણી. અત્ર ચ અહંકાર કાર્યત્વેન મનોનિરૂપિતમ. અહીં જે છે અહંકાર કાર્યરૂપથી પણ મનોનિરૂપણ કરવામાં આવ્યું છે. તથા સિદ્ધાંત દ્વયમ, આ બે સિદ્ધાંત થયા. વેદ નિરૂપણ પ્રકારાત અવગમ્ય તે, વેદના નિરૂપણ પ્રકારથી આપણને બે સિદ્ધાંત મળે છે, એક અન્નમય અને એક અહંકાર કાર્યત્વેન. તદ આહ તદસ્માકમ ઇતિ અથવા પંચદશોપવાસા કારિતા ઇતિ અન્નેન પોષણમેવ અભિપ્રેતમ. આરુણિ ઋષિએ શ્વેત કેતુને 15 દિવસ ઉપવાસ કરાવ્યા એટલે મન સૂક્ષ્મ થઈ ગયું, પછી પાછો અન્ન લેવા માંડ્યા, ધીરે ધીરે મન પાછું એનું સ્થૂલ થવા માંડ્યું. એટલે ઉપવાસ કરાવ્યા એના કારણે પંચદશ ઉપવાસાહ કારિતાહ. આરુણિ ઋષિએ શ્વેત કેતુને આ જે વેદમાં બતાવે છે કે એમને ઉપવાસ કરવાથી મન સૂક્ષ્મ થઈ ગયું, ફરી પાછું એને ભોજન ચાલુ કર્યું તો અન્ન પાછું સ્થૂલ રૂપમાં, મન પાછું સ્થૂલ રૂપમાં આવ્યું. અન્નને પોષણમ એવ અભિપ્રેત, એનો મતલબ શું છે કે અન્નથી મનનું પોષણ થાય એટલે એને અન્નમય કહેવામાં આવ્યું છે. અને જે અહંકાર કાર્ય જે છે એ તત્વ સૃષ્ટિમાં છે એટલે કે એ કારણરૂપમાં રહેલું છે. આ કાર્યરૂપ મનની વાત થઈ એટલે બે વિરોધનું સમાધાન થઈ ગયું. અન્નમય પણ કીધું વેદમાં અને અહંકાર કાર્ય પણ બતાવ્યું છે. તો બે પ્રકારના મનનું નિરૂપણ છે, તો એક તત્વ સૃષ્ટિનું મન છે, કાર્ય સૃષ્ટિનું છે. એવમ સર્વત્ર પ્રકાર ભેદે સમાધાનમ અતિ દિશતી. આ રીતે બધી જગ્યાએ સમાધાન સમજી લેવું, જ્યાં જ્યાં વિરોધ આવે છે ત્યાં સમાધાન આ રીતે સમજી લેવું જોઈએ. અતિ દિશતી એટલે બધે પણ આમ જ આ નિર્ણય બધે
લગાડવો જોઈએ. જ્યાં વિરોધ આવે ત્યારે આ સમજવું જોઈએ કે કઈ કોટીનું છે મન, કાર્ય કોટીનું છે, કારણ કોટીનું છે. આ તત્વ કારણ કોટીમાં બતાવેલું જે ઇન્દ્રિય છે કે આપણી અસ્પદાદિક ઇન્દ્રિયો છે, એમ સમજીને એનો નિર્ણય કરી લેવો. એમ મહાપુરુષ કહે છે, એવમ સર્વત્ર પ્રકાર ભેદે સમાધાનમ. જ્યાં પ્રકાર ભેદ ઉત્પન્ન થાય ત્યારે આમ જ સમાધાન કરી લેવું જોઈએ. અતિ દિશતિ એટલે બધે આમ આ સમાધાનને બધે સમજી લેવાનું. ચાલ એક એક વસ્તુનું ઉદાહરણ ના આપીએ, મનનું ઉદાહરણ આપો, ઇન્દ્રિયોનું, પ્રાણનું. એક તત્વ સૃષ્ટિમાં પ્રાણ છે, એક પાછું આપણો પ્રાણ છે, એમ બધી જગ્યાએ સમજી લેવું જોઈએ. એવમ સૃષ્ટિ પ્રભેદેશુ કલ્પેશુ ચ તથૈવ ચ પ્રકાર ભેદા દોષાય ન ભવંતિ તદિચ્છયા. સૃષ્ટિમાં પણ અનેક ભેદ છે, પ્રકાર ભેદ અનેક બતાવ્યા છે. એ દરેક દરેક કલ્પમાં સૃષ્ટિ અલગ અલગ પ્રકારથી કરવાનું સામર્થ્ય પ્રભુનું છે. કલ્પેશુ અલગ અલગ કલ્પોમાં અલગ અલગ પ્રકારની સૃષ્ટિ થાય છે. પ્રકાર ભેદા દોષાય ન ભવંતી. જો આ પ્રકાર, કલ્પના ભેદ, સૃષ્ટિના ભેદ જે લોકો નથી માનતા, એ લોકોના જે કન્ક્લુઝન છે અત્યારે ખોટા પડે છે. કુરાનમાં જે કન્ક્લુઝન આપ્યા છે કે પૃથ્વી જે છે એ ફ્લેટ છે, એ વિજ્ઞાને ઉપરથી ફોટા પાડીને બતાવી દીધું કે આ ગોળો છે પૃથ્વીનો, આ ફ્લેટ પૃથ્વી છે જ નહીં. તો કુરાનની વાત ખોટી પડી ગઈ, આપણી વાત ખોટી ન પડી શકે. કારણ ભાઈ, અમારે ત્યાં ફ્લેટ પણ પૃથ્વીનું વર્ણન છે, પદ્મરૂપથી પણ વર્ણન છે, અમારે ત્યાં સૃષ્ટિનું એ ગોળારૂપથી પણ છે. તો દરેક જગ્યાએ કલ્પભેદને પ્રકારે એને સૃષ્ટિ, પદ્મ કમલના પત્તા જેવી પૃથ્વી પદ્મકલ્પમાં છે. તો આપણે ત્યાં સૃષ્ટિના અનેક ભેદ છે, એક ભેદ છે નહીં. એટલે ક્યાંક અમારો વિરોધાભાસ લાગે તો કલ્પભેદ તો આપણે ત્યાં બતાવાયેલો જ છે. આ એક કલ્પની વાત નથી, કેટલા કલ્પકલ્પોની વાતો છે. તો દરેક વખતે કલ્પની અંદર સૃષ્ટિનું પ્રમાણ બદલાતું હોય છે, પરિમાણ બદલાય, ભેદ પ્રકારનો પણ ભેદ હોઈ શકે. એટલે આપણી વાત ખોટી ન પડી શકે, કારણ ખોટી છે પણ નહીં. કારણ કે આપણે જંબુદ્વીપ કહીએ છીએ તો એ જાંબુડિયા રંગ ઉપરથી દેખાય છે, એવા રંગની એ લોકોએ ફોટો પાડીને જોયું તો એ એક જાંબલી પ્રકારની જાંઈ પડે છે પૃથ્વી ઉપર, જાંબલી રંગ છે પૃથ્વીનો. હા, આપણે જંબુદ્વીપ કહેતા હતા એને. તો હજી તો આપણી તો પૃથ્વી નથી, આપણે જંબુદ્વીપ છે. આ પૃથ્વી તો આપણી બહુ વિશાળ છે, એમાંનું આ જંબુદ્વીપ છે. અત્યારે આપણી પૃથ્વી એટલે જંબુદ્વીપ. જેટલા આપણા વાત છે બધી સાચી પુરવાર થશે, અને ક્યાંક ભેદ હશે તો એ કલ્પભેદને કારણે હશે. કે અમારે ત્યાં સૃષ્ટિના અનેક પ્રકાર બતાવ્યા છે, એક પ્રકાર નથી. તમે એક સૃષ્ટિની જે સમજી શક્યા છો એ પૂર્વ સમજી શક્યા હજી, અને કલ્પકલ્પમાં અલગ અલગ પ્રકારની સૃષ્ટિ છે. આવું શું કામ? એવમ સૃષ્ટિ પ્રભેદેશુ કલ્પે કલ્પેશુ તથૈવ ચ પ્રકાર ભેદા દોષાય ન ભવંતી તદ ઈચ્છયા. ભગવાનની ઈચ્છા એવી છે કે અનંત રૂપથી પ્રકટ થવાની, અનંત મૂર્તિ બ્રહ્મ છે તો અનેક પ્રકાર ભેદનો પણ દોષ નથી. શું કામ આવું થાય? આપણે એમ કહીએ ભાઈ ભગવાનની એવી ઈચ્છા છે, તે સ્વતંત્ર છે, હે એની ઈચ્છાથી આવી આવી સૃષ્ટિનું નિર્માણ પોતે કરે છે. અનેકદા ભગવાનમ ભગવાન કાર્યમ કરોતી ઇતિ સૃષ્ટિ ભેદાનામ ઉક્તત્વાત તથા વા સમાધાનમ. ભગવાન અનેક પ્રકારથી કાર્ય કરે છે, એટલે સૃષ્ટિ ભેદાનામ એટલે સૃષ્ટિના ભેદ જોવા મળે છે, તથા આવા સમાધાન. અને એ જ પ્રકારથી એનું સમાધાન પડે છે કે ભગવાનની ઈચ્છા, એનું બીજું કોઈ કારણ નહીં. આ પ્રકાર શું કામ અલગ અલગ? કોઈ કારણ નહીં, ભગવાનની એવી ઈચ્છા. એવમ પ્રમેયમ નિરૂપ્ય, એવમ પ્રમેયમ નિરૂપ્ય પ્રત્યક્ષ બાધ નિરાકરણાર્થમ લૌકિક પ્રત્યક્ષાદેહે અપ્રમાણત્વમ આહ ઇન્દ્રિયાણામ. આ રીતે પ્રમેયનું નિરૂપણ થયું, કાર્યકોટીનું પણ નિરૂપણ થયું. હવે પ્રમાણોની જે વ્યવસ્થા છે એના વિશે, પ્રત્યક્ષ બાધ નિરાકરણાર્થમ. ઘણી વખત પ્રત્યક્ષથી બાધ આવતો હોય છે, પ્રત્યક્ષથી બાધનું નિરાકરણ કેમ કરવું? તો કહે છે, લૌકિક પ્રત્યક્ષાદેહે અપ્રમાણત્વમ. વેદમાં કીધું હોય ને લોકમાં આપણે જોઈએ પ્રત્યક્ષ પ્રમાણ તો એવું દેખાતું નથી. બ્રહ્મમય કીધું છે, આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ક્યાંય બ્રહ્મ દેખાતો નથી. તો પ્રત્યક્ષથી જોઈએ તો આપણને જગત દેખાય છે, આમાં કાંઈ બ્રહ્મ તો દેખાતો નથી. તો પ્રત્યક્ષથી તો બાધ આવે છે ને. તમે કહો છો કે આ બ્રહ્મમય છે, પણ આમાં બ્રહ્મ તો દેખાતો નથી. પ્રત્યક્ષથી તો કાંઈ બધે આ બધું દેખાય છે, જગતમાં જે કાંઈ છે એ જ દેખાય છે. તો કહે છે, આ પ્રત્યક્ષ બાધનું જે આ પ્રત્યક્ષથી બાધિત નથી થતી આ વાત. શું કામ? કે લૌકિક પ્રત્યક્ષાદેહે અપ્રમાણત્વ. આ લૌકિક પ્રત્યક્ષ જે છે એનું અપ્રમાણત્વ છે. શાંકરોની યાને પણ આની વ્યવસ્થા બહુ છે. પ્રત્યક્ષ ઉપર તો એ લોકો એમ કહે કે પ્રત્યક્ષ કોઈથી સાચું હોતું, દ્રશ્યત્વાદ દ્રશ્યત્વાદ સર્વ મિથ્યા. મહાપ્રભુજી પણ થોડાક મિથ્યા તો નથી કહેતા, પણ મહાપ્રભુજી કહે છે અપ્રમાણત્વ, એનું પ્રમાણભૂતતા નથી, પ્રત્યક્ષની પ્રમાણભૂતતા નથી. અને શાંકરો તો એમ જ કહે છે
કે દ્રશ્યત્વાદ સર્વમ મિથ્યા, પ્રત્યક્ષથી તમને જે કાંઈ દેખાય છે બધું મિથ્યા જ દેખાય છે, સાચું તો દેખાઈ શકાતું જ નથી, કારણ કે ઇન્દ્રિયો જે છે એ બ્રહ્મને ગ્રહણ કરી શકતી જ નથી. અટલે એ જે મિથ્યા વસ્તુને ગ્રહણ કરે છે તો પરાંચી ખાની આ બધી જે છે ઇન્દ્રિયો તો છે, હંમેશા બહારની વસ્તુ જોવે છે ને, બહાર જે દેખાય છે બધું મિથ્યા છે, પ્રપંચ જે છે એ મિથ્યા છે. શાંકરણ ત્યાં તો અપ્રમાણત્વ તો ઠીક એમ કહે છે કે જે કંઈ પ્રત્યક્ષથી તમે જુઓ છો બધું જ મિથ્યા છે, એ સદાસદ વિલક્ષણ ક્યાંક તત્વ છે. હે મહાપ્રભુજી એમ નથી કહેતા કે સાવ મિથ્યા છે ને સત્ય છે, એ રિયલ છે સત્ય છે, છતાં પણ એનું વેદ તુલ્ય એની પ્રમાણભૂતતા નથી. વૈદિક પ્રમેયને બતાવવા માટે એની એ પ્રત્યક્ષ જે છે એ પ્રમાણભૂત નથી, એના ઉપર આધાર રાખીને તમે વેદની વાતનું ખંડન ન કરી શકો કે વેદમાં કહ્યું છે પ્રત્યક્ષમાં એવું નથી તો ખંડન થઈ ગયું. ના, એમ ખંડન ન થઈ શકે, કારણ કે લૌકિક જે કાંઈ પ્રત્યક્ષ જે છે, શાંકરો તો એમ કહે છે કે રજ્જુ જે છે એમાં સર્પ દેખાય છે, પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી સર્પ જ દેખાય છે, તો પ્રત્યક્ષથી તો સર્પ ગ્રહણ થઈ રહ્યો છે, તો સાચું ક્યાં ગ્રહણ? ભ્રાંતિ જ્ઞાન આનાથી જ થાય છે, પ્રત્યક્ષથી જ થાય છે. જ્યાં સુધી એમાં રજ્જુમાં સાપ દેખાઈ રહ્યો છે ત્યાં સુધી જ્ઞાન નથી, રજ્જુનું જ્ઞાન નથી ત્યાં સુધી તમે સત્ય જ માનો છો ને, એને તમે સત્ય માનો છો તો પ્રત્યક્ષથી જ જોવો છો, પ્રત્યક્ષથી જ ભ્રાંતિ પણ પ્રત્યક્ષથી જ થાય છે ને, તો પ્રત્યક્ષને પ્રમાણ કેમ માનવું? પ્રત્યક્ષને પ્રમાણ કેમ માની શકાય? કારણ કે તમે ભ્રાંતિ પણ પ્રત્યક્ષથી જ દેખાય છે, જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી ભ્રાંતિ દેખાય છે, તો પ્રત્યક્ષને પ્રમાણ તો એ લોકો બિલકુલ નથી માનતા. મહાપ્રભુ એમ કહે છે કે જ્યાં વેદથી વિરુદ્ધ આવે ત્યાં પ્રત્યક્ષ જે છે, વેદ વિરોધ હોય ત્યારે એનાથી બાદ નથી થતો વૈદિક વાતનું, વૈદિક પ્રમેયોનું કે વૈદિક વાતોનું ક્યારેય પણ પ્રત્યક્ષથી બાદ વિચારી શકાય નહીં, કારણ કે અસર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ક્યાં છે બ્રહ્મ? નાસ્તિકો જેમ કે ક્યાં બ્રહ્મ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કાંઈ બ્રહ્મ તો દેખાતો નથી, જગત દેખાય છે, કુત્સિત જગત દેખાઈ રહ્યું છે, હે ત્યાં જ છે કુત્સિત, આ ખટપટથી ભરેલું જગત દેખાય છે આપણને. પણ પ્રત્યક્ષ જે છે કેટલું પ્રમાણભૂત છે, કારણ કે વેદનું બાદ કરી શકે એટલું બધું પ્રમાણભૂત મહાપ્રભુજી નથી માનતા, કારણ કે જે ભ્રાંતિ થઈ રહી છે એ પ્રત્યક્ષ આંખથી જ થઈ રહી છે. રજ્જુમાં સર્પ દેખાય છે તો તમને દેખાય જ રહ્યો છે, તમને જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન નથી ત્યાં સુધી તમને સર્પ જ દેખાશે, એની પ્રત્યક્ષ જ દેખાશે. તો પ્રત્યક્ષ સાચું જ્ઞાન આપે છે કે ભ્રમ જ્ઞાન આપે છે? પ્રમાણ પણ છે ને ભ્રમ પણ છે, બેય વસ્તુ જો એકસાથે થતી હોય તો પ્રત્યક્ષને પ્રમાણ કેમ માનવું? આ શાંકરોની દલીલ છે કે બેય વસ્તુ થાય છે તમે પ્રત્યક્ષને પ્રમાણ કેમ એ કઈ રીતે કહી શકો? આસારામ જે બધાને ભગવાન લાગતો હતો અને ગુંડો નીકળ્યો, પણ જ્યાં સુધી ગુંડો નથી એ ખબર, બધાને તો ભગવાન જ લાગતો હતો, તો પ્રત્યક્ષથી જ લાગતું હતું, એના પ્રવચન સાંભળતા હતા, બધું સાંભળતા હતા, વૈરાગ્ય પર પ્રવચન કરતા હતા, બ્રહ્મચર્ય ઉપર પ્રવચન કરતા હતા, પણ એ તો જ્યાં સુધી સાચું જ લાગતું હતું બધાને, તો પ્રત્યક્ષથી જ થઈ રહ્યું છે, ભ્રાંતિ જ્ઞાન પણ પ્રત્યક્ષથી જ થાય છે, તો પ્રત્યક્ષને પ્રમાણ પ્રત્યક્ષના આધારે તમે વૈદિક પ્રમેયનું ખંડન કેવી રીતે કરી શકો? એમ બીજો શાંકરોની આ એક પ્રશ્ન એ પણ આવે છે કે તમે કીધું દ્રશ્યતા સર્વમ મિથ્યા, જેટલું દ્રશ્ય છે બધું મિથ્યા છે, તો ગુરુ સામે બેઠા છે એને તમે શું માનશો કે જે તમને બ્રહ્મ જ્ઞાન કરાવે એને શું માનશો? શાંકરોની આ દલીલ પણ છે, એનો જવાબ એ લોકો આપે છે કે ગુરુ અને શિષ્ય આ બે તમને દેખાઈ રહ્યું છે ને એ જ અજ્ઞાન છે, છે જ નહીં એવું કાંઈ, આ અજ્ઞાન કલ્પિત છે, ગુરુ પણ અજ્ઞાન કલ્પિત છે. ગુરુ જેવું બ્રહ્મ જ છે, સર્વત્ર બ્રહ્મ જ છે, તો ગુરુ ક્યાં છે? તમે શિષ્ય નથી તો ગુરુ નથી, આ બધું બે તમને જે દ્વૈત ભાન થઈ રહ્યું છે એ અજ્ઞાન છે, અજ્ઞાન નીકળશે ત્યારે દ્વૈત ભાન કાંઈ થશે નહીં. ગુરુ પણ મિથ્યા છે, ગુરુના વચન એ મિથ્યા છે, પણ એનાથી બ્રહ્મ જ્ઞાન સાતું થઈ જાય છે. આવું કેમ થઈ શકે? તો કે હા એમ થઈ શકે, કેમ ન થઈ શકે? તો એની માટે જવાબ એ લોકો આપે છે કે થઈ શકે કે મિથ્યા વસ્તુથી પણ સાચું કાર્ય થાય છે કે નથી થતું. રજ્જુમાં સર્પ દેખાઈ ગયો, માણસ એને જોઈને ભયથી મરી જાય કે ન મરી જાય? રજ્જુ મિથ્યા હતો, પણ મિથ્યાથી કાર્ય સાચું થયું કે નહીં? માણસ મૃત્યુ થાય કે ન થાય? એમ ભય લાગી જાય કે સાંપ આવી ગયો અને કોઈનું હાર્ટ બેસી જાય, દોડું જતું ત્યાં. તો એમ ગુરુ મિથ્યા છે, પણ એનું બ્રહ્મ જ્ઞાન સાચું બોધ કરી દે છે, એનાથી સાચું જ્ઞાન થઈ જાય. આ શાંકરોની બધી આવી દલીલ છે. અને પ્રત્યક્ષ તો એ ગુરુને પણ મિથ્યા કહે છે, ગુરુ પણ મિથ્યા છે, હકીકતમાં તો ગુરુ મિથ્યા છે, ગુરુના વચનેય મિથ્યા છે, પણ જ્ઞાન સાચું થઈ જાય છે. એમ
મિથ્યાથી સાચું જ્ઞાન થઈ જાય છે. એ લોકોને કહેવાનું એ છે. ગુરુ ગુરુ દેખાય છે ને, એ બે બે દેખાડો ને તમને, શિષ્ય અને ગુરુ. બહાર દેખાડો ને કાંઈ મિથ્યા છે. દૃશ્યત્વા સર્વ મિથ્યા. પ્રત્યક્ષ તો ગુરુ દેખાય ને એ મિથ્યા છે. હવે ત્યાં સુધીની લોકોની વાત છે. વેદ પણ મિથ્યા છે, વેદ પણ મિથ્યા છે. ખાલી અંદર એક રહેલું સ્વયં બ્રહ્મનું જ્ઞાન, સ્વપ્રકાશ જ્ઞાન સિવાય બધું જ મિથ્યા છે. ખાલી કેવલ આરોપ માત્ર છે. એટલે ઘણા પ્રશ્ન કહ્યો કે તમે બધું મિથ્યા, ગુરુને મિથ્યા કહેશો કે હા કહેશો હું. ગુરુ શિષ્ય એવું ભાન થાય છે મિથ્યા જ છે, એક જ છે બ્રહ્મ. તો બે દેખાડો ને, બે ઉપાધિ છે તો અજ્ઞાનથી થાય ને, એવું કાંઈ છે જ નહીં. તમે સ્વયં બ્રહ્મ છો, ગુરુ પણ એ જ છે, બે એક જ છે. પણ બે દેખાઈ રહ્યા છે ત્યાં સુધી. એટલે કીધું શંકરાચાર્ય પણ મિથ્યા કહેવાય. શંકરાચાર્ય પણ તો મિથ્યા કહેવાય. હા એ પણ હા પાડશે કે હા બહાર જે બધું છે એ મિથ્યા છે. શંકરાચાર્ય અલગ દેખાય છે બહાર, તો એ મિથ્યા છે. પણ એમણે જે બ્રહ્મજ્ઞાન આપ્યું એનાથી બ્રહ્મનું સાચું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને અજ્ઞાન હટી જાય. જ્ઞાને આપતું જ નથી એમ કહે છે પાછા શાંકરો. શાંકર એમ કે જ્ઞાન તો આપી શકાતું નથી, ખાલી અજ્ઞાનને દૂર કરવામાં આવે. જ્ઞાન સ્વરૂપ તો પોતે જ છે, એ સ્વયં જ્ઞાનરૂપ છે. ખાલી અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે બહારનું જે જ્ઞાન છે એ ખાલી અજ્ઞાન દૂર કરે છે. જ્ઞાન તો છે, ખાલી આવરણ દૂર કરવાનું છે, રાખ હટાવવાની છે. અગ્નિ થોડો એ ખાલી રાખ હટે છે, અજ્ઞાન દૂર થાય છે. બાકી પોતે સ્વયં પ્રકાશ બ્રહ્મ છે, સર્વજ્ઞ. એને જ્ઞાન આપવાનું થોડું હોય. એટલે આ એના દલીલો છે. પ્રત્યક્ષ માટે તો આવી બધી દલીલ છે કે પ્રત્યક્ષથી ગુરુ દેખાય ને તો મિથ્યા છે. આંખથી તમે ગુરુને જોવો છો ને તો મિથ્યા છે. વેદ પણ મિથ્યા છે. એ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન કંઈ પ્રકટ કંઈ આપતું નથી. એ જ્ઞાન ખાલી અજ્ઞાનનો દૂર, આવરણને દૂર કરવા માટે જ્ઞાન છે. બાકી સ્વયં જ્ઞાન તો એ રહેલું છે. આ શંકર મત છે. મહાપ્રભુજી એમાં આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ ખોટું પ્રત્યક્ષથી જે જ્ઞાન થાય છે બધું ખોટું જ છે એમ ના કહી શકાય. શાંકરોની એક બીજી દલીલ છે કે પ્રત્યક્ષને સાચું કેમ માનવું. જો સાચું માનીએ તો પ્રત્યક્ષથી ભ્રાંતિ પણ થાય છે ને પ્રમાણ પણ થાય છે. તો પછી ભ્રાંતિ થાય છે ને પ્રમાણ પણ થતી હોય તો પછી ધુમાડો દેખાયેલો અગ્નિ હોય જ, અને અગ્નિ ન પણ હોય એમ બે શક્યતા હોય તો પછી ધુમાડો એક હોય લિંગ બનતું જ નથી અગ્નિનું. જ્ઞાનનું કોઈ અનુમિતિનું કે જો ધૂમ હોય યા અગ્નિ હોય જ, એ જો નિશ્ચિત હોય તો અનુમાન પણ થાય ને. પ્રત્યક્ષથી પાછું અનુમાનય ખોટું થશે જો એ નિશ્ચિત ન હોય તો. એટલે પ્રત્યક્ષ પાછું અનુમાન, અનુમાન જો પ્રત્યક્ષ ઉપર આધારિત જે અનુમાન છે એ પણ એટલું જ પ્રમાણભૂત નથી. કારણ કે પ્રત્યક્ષના આધારે અનુમાન થાય છે. અનુપશ્ચાત માનમ ઇતિ અનુમાનમ. પ્રત્યક્ષ પછી જે જ્ઞાન થાય છે, તમે ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન કરો છો. હવે એવી શક્યતા હોય કે ધુમાડો હોય અગ્નિ હોય ને ન પણ હોય તો પછી તમે એમ કહી શકો નહીં કે અગ્નિ હશે. અગ્નિનું જ્ઞાન તો થશે નહીં એમ. પ્રત્યક્ષ જ્ઞાનથી જો પ્રમાણ પણ થતી હોય ને ભ્રમ પણ થતું હોય તો પ્રત્યક્ષ જ્ઞાન જે છે એ પ્રમાણભૂત કહેવાય જ નહીં. કારણ કે એના આધારે તમે કંઈ સ્પષ્ટ નહીં કહી શકો એ ભ્રમ હશે તો કે પ્રમાણ હશે તો. પ્રમાણ છે કે ભ્રમ છે એ બે પ્રત્યક્ષથી જ ગ્રહિત થાય છે. એટલે પ્રત્યક્ષનું પ્રમાણત્વ નથી. મહાપ્રભુજી એમ કહે છે કે વેદથી એનો વિરોધ થતો હોય પ્રત્યક્ષ તો ત્યારે એ અપ્રમાણ છે. બાકી પ્રત્યક્ષથી બધું ખોટું જ થાય છે, મિથ્યા થાય છે એ વાત નથી. પ્રત્યક્ષ તમે દેખાય છે, સાચું દેખાય છે. કે આપણે ખ્યાતિ વિવેકમાં પણ આપણે એ જ ભણ્યા છીએ કે જગત છે એ ખોટું નથી, દેખાય છે એટલે ખોટું નથી જગત. પણ જગત તમને બ્રહ્માત્મક નથી લાગતું ને કુત્સિત લાગે છે એ ભ્રાંતિ છે. એ કંઈક ખ્યાતિ છે, બ્રહ્મજ્ઞાન છે. તમને બ્રહ્મરૂપે નથી દેખાતું, જગત બ્રહ્માત્મક હોવા છતાં પણ કુત્સિત લાગે છે, ઉત્પત્તિ નાશશીલ લાગે છે. બસ એ ધર્મો જે છે એ ભ્રમ છે. ઉત્પત્તિ નાશશીલ લાગવું એ, કારણ કે છે તો બ્રહ્માત્મક પણ લાગે છે ઉત્પત્તિ નાશશીલ જે છે એ ભ્રમ છે. તો જગત દેખાય છે એટલે મિથ્યા છે એમ નથી કહેતા મહાપ્રભુજી. પ્રત્યક્ષથી જે ગ્રહિત થાય છે એ બધું મિથ્યા છે એમ નથી કહેતા. પ્રત્યક્ષથી તમને જગતનું ગ્રહણ થાય છે એ સત્ય છે. પણ એનો જે ધર્મ જે છે ઉત્પત્તિ નાશશીલ દેખાવું, હેય ત્યાજ્યને અબ્રહ્માત્મક લાગવું, એ મહાપ્રભુજી કહે છે એ ભ્રમ છે, એ મિથ્યા છે. આ મહાપ્રભુજીનો એકદમ અભિગમ આપણે શાંકરની સાથે ટેલી કરીને તો ખબર પડે કે ઓલું કેવું લાગે ને આપણું કેવું લાગે છે. હવે કે વાં કેવી વાત લાગે કે બધું મિથ્યા છે, ગુરુ મિથ્યા છે, આપણે કોઈને મિથ્યા કહેવાની જરૂર નથી. પ્રત્યક્ષથી બધું ગ્રહણ થાય છે, મિથ્યા જ ગ્રહણ થાય છે એમ નથી કહેતા. પણ પ્રત્યક્ષથી જગતનું પણ ગ્રહણ થાય છે એ સત્ય છે.
પણ એને બ્રહ્માત્મક ન દેખાવું અને ઉત્પત્તિ નાશશીલ દેખાવું, એના જે એ ધર્મ દેખાઈ રહ્યા છે, મહાપુરુષ કહે છે એ મિથ્યા છે, એ ભ્રમ છે, અજ્ઞાન છે ત્યાં સુધી એવું લાગે છે, પછી તો એ બ્રહ્માત્મક જ છે. આપણો અભિગમ જે છે સત્ય જ છે, જે કાંઈ પણ વસ્તુ સત્ય છે, બધું જ બ્રહ્મ પણ સત્ય છે, બાકી મિથ્યા જે છે બૌદ્ધિક જે ખાલી બુદ્ધિમાં જ જે પ્રકટ થતો પ્રમેય હોય છે એ જે છે એ મિથ્યા હોય છે. મહાપ્રભુજી એમ કહે છે કે તમારા રજત જે છે, છીપમાં રજતની ઉત્પત્તિ થાય છે એ ત્યાં સામે નથી થતી, ખાલી બુદ્ધિમાં જ થાય છે, એ આંખથી નથી દેખાતું. આંખથી તો દેખાય છે, સુક્તિથી દેખાય, રજત તમને આંખથી નથી દેખાતું, બુદ્ધિથી દેખાય છે, બુદ્ધિમાં દેખાય છે, બુદ્ધિમાં દેખાઈ રહ્યું છે, એ મિથ્યા છે. જે ખાલી બુદ્ધિમાં જ હોય, બહાર ન હોય અને બુદ્ધિમાં જ હોય એ મિથ્યા હોય. ઇન્દ્રિયાણામ પ્રમાણત્વમ સત્વયોગા ન ચાન્યથા સત્વસ્ય તારતમ્યેન યાથાર્થ્યમ વસ્તુના સ્ફુરેત અત પ્રમાણગણના લોકેશુ ન વિચાર્યતે. ઇન્દ્રિયાણામ પ્રમાણત્વ, ઇન્દ્રિયોનું જે પ્રત્યક્ષ જ્ઞાન જે છે એ ક્યારે એમાં પ્રમાણ હોય છે? સત્વયોગા. જો શુદ્ધ સત્વથી બુદ્ધિની સ્થિતિ જ્યારે એ ઇન્દ્રિયો જે છે એમાં બુદ્ધિ જે છે એ શુદ્ધ સત્વમાં સ્થિતિ કરે, શુદ્ધ સાત્વિક હોય, એમાં રજત રજ અને તમ ભળેલું ન હોય તો યથાર્થ જ્ઞાન થાય. શુદ્ધ સત્વ હોય, રજત અને તમો ગુણ મિશ્રિત ન હોય તો બુદ્ધિમાં યથાર્થ જ્ઞાન થાય, જેવું છે એવું જ જ્ઞાન થાય. અને રજ તમ મિશ્રિત હોય ત્યારે એ સત્વ અને રજ મિશ્રિત હોય ત્યારે વ્યવહારિક જ્ઞાન થાય, લૌકિક જ્ઞાન. એ સત્વ અને રજ મિશ્રિત હોય ત્યારે, અને રજ તમો ગુણ એનાથી જ્યારે સત્વ દબાયેલું હોય કે ભળેલું હોય ત્યારે સંશય જ્ઞાન થાય. અને તમો ગુણ હાવી થઈ ગયો હોય, સૌથી વધારે ઉદ્વેગ વધી ગયો હોય તો ભ્રમ જ્ઞાન થાય. એટલે આ સત્વના યોગથી બુદ્ધિમાં સાચું જ્ઞાન થાય કે ન થાય, ઇન્દ્રિયોથી જે આપણને ગ્રહણ થાય છે અને પછી એની જે બુદ્ધિ જે એનું અર્થઘટન કરે, એમાં કયો ગુણ આપણો સત્વગુણ રજોગુણ તમોગુણ એના આધારે આપણી જે બુદ્ધિ રજોગુણ તમોગુણવાળી થઈ હોય એના આધારે વસ્તુનું સ્વરૂપ એવું સમજાય. એટલે ઇન્દ્રિયાણામ પ્રમાણત્વમ સત્વયોગાત ન ચાન્યથા, એ સત્વના યોગથી હોય તો જ બુદ્ધિનું પ્રામાણ્ય છે, ઇન્દ્રિયોનું પ્રામાણ્ય છે, ઇન્દ્રિયોથી થતું જ્ઞાનનું એ પ્રામાણ્ય છે. સત્વસ્ય તારતમ્યેન યાથાર્થમ વસ્તુના સ્ફુરેત, સત્વગુણના તારતમ્યથી ઊંચ નીચ ભાવથી જે છે વસ્તુ પણ એ જ પ્રકારની દેખાવા માંડે છે. યાથાર્થ એટલે જેવા પ્રકારનું બુદ્ધિમાં જે પ્રકારનો ગુણ છે એ પ્રકારનું સામે, આપણે જોયું ને કે ભાઈ તમો ગુણ આવી થઈ ગયો તો ભ્રમ થાય, અને રજોગુણ તમોગુણ બે વધી ગયા હોય સત્વથી તો સંશય થાય. સત્વમાં સ્થિતિ કરતી હોય ત્યારે બુદ્ધિ આપણી સત્વમાં સ્થિતિ કરેલી હોય, સત્વગુણ વધેલો હોય તો ઇન્દ્રિયોથી આપણને જે જ્ઞાન થાય યથાર્થ જ્ઞાન થાય. એટલે સત્વગુણ જે આપણો ગુણ જે છે ઇન્દ્રિયોમાં પણ એ ગુણ સાથે જોડાવાથી સાચું કે સાચું જ્ઞાન, સંશય જ્ઞાન, ભ્રમ જ્ઞાન કે જે કાંઈ પણ થાય છે એ સત્વના યોગથી ઇન્દ્રિયોમાં એ ગ્રહણ થાય છે, વસ્તુ એ રીતે ગ્રહણ થાય છે. અત પ્રમાણગણના લોકેશુ ન વિચાર્યતે, એટલે આ પ્રમાણભૂત એને ગણાતું લોકમાં લોકેશુ ન વિચાર્યતે, જે લૌકિક જે પ્રમાણગણ લૌકિક રીતે આપણને જે લાગી રહ્યું છે એ વેદતુલ્યની પ્રમાણગણનામાં એની ગણતરી નહીં થાય. આ લૌકિક જ્ઞાનની એ પ્રમાણગણના જે વેદતુલ્ય નહીં ગણી શકાય. સત્વ સહિતા બુદ્ધિ પ્રમાણમ, જો સત્વ સહિત બુદ્ધિ હોય ને તો પ્રમાણ છે. સત્વવૃદ્ધૌ અંતઃકરણમ પ્રમિતિમ જનયતી, જે સત્વવૃદ્ધિ થાય, સત્વગુણની જો વૃદ્ધિ થાય એ સૌથી ઉપર હોય તો અંતઃકરણમાં જ્ઞાન ઉત્પન્ન થાય, પ્રમિતિ એટલે જ્ઞાન ઉત્પન્ન થાય. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વથી જ્ઞાન થાય છે. અન્યથા સત્વલયે સાયવ સામગ્રી ભ્રમમ જનયતી, જો સત્વ ન હોય તો એને વસ્તુ પાછી ભ્રમ ઉત્પન્ન કરે, એને વસ્તુ એને જ છે, પણ જો તમારી અંદર બુદ્ધિમાં તમોગુણ વધારે આવી થઈ ગયો તો ભ્રમ ઉત્પન્ન કરી દે છે. એ જ સામગ્રી, જે સામગ્રી તમે જોઈ રહ્યા છો એ જ ભ્રમ ઉત્પન્ન કરશે.
અતઃ અન્વય વ્યતિરેકાભ્યામ સત્વમેવ પ્રમાણમ. સત્વગુણ છે એ પ્રમાણ છે. અન્વય વ્યતિરેકથી, કે સત્વગુણ હોય તો સાચું જ્ઞાન થાય, સત્વગુણ ન હોય તો નહીં થાય, એ અન્વય વ્યતિરેકથી નક્કી થાય છે કે સત્વ જે છે, ગુણ જે છે એ પ્રમાણ હોય છે. અને સત્વગુણનું જે કાર્ય હોય છે તત્કાર્યમેવ પ્રામાણિકમ, અને સત્વગુણથી થયેલું જે કાર્ય હોય એ પ્રામાણિક હોય છે. રજસ્તુ વ્યાવહારિકમ, અને રજ જે છે એનાથી વ્યવહારિક જ્ઞાન થાય છે. આ જગત આપણને દેખાય જેવું દેખાઈ રહ્યું છે એ રજોગુણને કારણે દેખાઈ રહ્યું છે. સત્વ હોય તો આપણને બ્રહ્માત્મક લાગે. રજોગુણ જ્યારે જે છે એનું કાર્ય વ્યવહારિક જ્ઞાન રજોગુણને કારણે ઉત્પન્ન થાય. તમસ્તુ અપ્રમાણમ એવ, તમથી તો ભ્રમ વગેરે અપ્રમાણ, સાવ અપ્રમાણ જ છે. લૌકિક રીતે પણ તમવાળું જ્ઞાન તો પ્રમાણ જ નથી. તમોગુણથી વૃદ્ધિ થયેલું જે છે, ઇન્દ્રિયો જે છે તમોગુણની વૃદ્ધિ થયેલી હોય ત્યારે ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે બધું ભ્રમ જ હોય છે, ખોટું જ હોય છે, અપ્રમાણ હોય છે. અતઃ અન્ય મિશ્રને તારતમ્યેન વસ્તુ યથાત્મ સ્ફૂર્ણમ. અતઃ અન્ય મિશ્રને, સત્વની સાથે બીજાનું જે મિશ્રણ થાય છે એનાથી તારતમ્યથી વસ્તુનું એ પ્રકારનું જ્ઞાન થાય, યથાત્મ સ્ફૂર્ણમ. એટલે એ પ્રકારનું યથાત્મ જે લાગે એ સત્વના તારતમ્યથી લાગે. અતો લોકે ચક્ષુષઃ કદાચિત પ્રામાણ્યમ કદાચિત નેતિ વ્યવસ્થા અભાવાત. ચાક્ષુષ જ્ઞાન જે છે, ચક્ષુથી જે જ્ઞાન થઈ રહ્યું છે એ ક્યારેક પ્રામાણ્ય છે ક્યારેક નથી, આમાં વ્યવસ્થાનો અભાવ હોવાથી લોકેન પ્રમાણગણના નૈયાયિકાદિભિરેવ ન અસ્માભિકૃતા. એટલે નૈયાયિકો જેમ પ્રત્યક્ષને પ્રમાણ વગેરે માને છે એ રીતે અમે માનતા નથી. કારણ કે ક્યારેક એ સાચું હોય છે ક્યારેક નથી હોતું. ચાક્ષુથી જ્ઞાન જે થાય છે, ચાક્ષુષ જ્ઞાન જે છે કદાચ પ્રામાણ્ય ક્યારેક અપ્રમાણ્ય હોય છે, વ્યવસ્થા નથી. એટલે નૈયાયિકોની જેમ અમે આને પ્રમાણ માનતા નથી. નૈયાયિકો જેમ પ્રત્યક્ષ ઉપર ભાર દે છે, પ્રમાણોનો રાજા કહે છે પ્રત્યક્ષને, અમે એમ માનતા નથી. અસ્માભિ ન કૃતા, અમે આવી રીતે માની શકતા. નૈયાયિકોના મતમાં અમે આ રીતે નથી માની શકતા. કારણ કે ક્યારેક સાચું જ્ઞાન કરાવે, સત્વની ગુણની સાથે જો ઇન્દ્રિયો હોય, સત્વગુણ સાથે જે ઇન્દ્રિયો હોય તો યથાર્થ જ્ઞાન કરાવે, રજોગુણથી મિશ્રિત હોય તો વ્યવહારિક જ્ઞાન કરાવે, તમોગુણથી ભ્રાંતિ પણ કરાવે. તો હવે એકને એક ઇન્દ્રિય જે છે કઈ રીતે ગ્રહણ કરે, એકને છીપ દેખાતું હોય ને એકને ચાંદી દેખાતી એવું બની શકે. તમે કેમ, બેયનું પ્રત્યક્ષ ચાક્ષુષ જ્ઞાન છે, આપણને ખબર પડી ગઈ છે તો આપણને ખબર છે કે આ છીપ છે, ઓલા કે નહીં ચાંદી જ છે, એને ચાંદી જ લાગતી હોય તો પછી આને પ્રમાણ કેમ માનવું? એ પણ ચાક્ષુષ જ્ઞાન થયું, આ ચાક્ષુષ થયું, અને આનું કોઈ વ્યવસ્થા નથી. એટલે અમે નૈયાયિકોની જેમ પ્રત્યક્ષને આ રીતે પ્રમાણગણના એને અમે કરતા નથી. લોકથી અમે એની પ્રમાણગણના નૈયાયિકોની જેમ અમે નથી કરતા. એટલે મહાપ્રભુજીનો પ્રત્યક્ષ માટેનો આવો અભિગમ છે.